ફ્રેન્ડ્સ, તીખી પાણીપુરી, એકદમ ચટાકેદાર વડાપાઉં અને સાથે સાથે ગરમા ગરમ દાળ વડા આવી ગયું ને મોઢામાં પાણી. હવે આ બધી જ વસ્તુ તમે બનાવવાના તો હોવ જ છો ઘરે, પણ એક વસ્તુ, ધનતેરસ પછીનો દિવસ છે કાળી ચૌદસ, અને એમાં બધાના ઘરે બને દહીં વડા અને દાળ વડા. અને નોર્મલી કથા પ્રમાણે જો આપણે કહેતા હોઈએ કે આ બધી જ વસ્તુ લોકો ઘરે બનાવીને કકળાટ દૂર કરવા ચાર રસ્તે મૂકતા હોય છે, આ તો બધી એક પ્રથા થઈ ગઈ. તો એને મૂકો સાઈડમાં અને જોડાઈ જાઓ મારી સાથે નવી રેસીપી શીખવા. તો ચાલો શરૂ કરીએ વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટની સફર, તમારી કિચનની હમ સફર માનસીની સાથે. ફ્રેન્ડ્સ, દિવાળીમાં કાળી ચૌદસના દિવસે કઈ હેલ્ધી રેસીપી કહી શકાય એ શીખે ભૂમિકાબેન પાસેથી. ચાલો તેમની પાસેથી જ જાણી લઈએ. હેલો ભૂમિકાબેન, કેમ છો? ફાઇન. આજે કઈ દર્શક મિત્રો નવી રેસીપી? આજે આપણે બનાવવાના છે ચોળા મેથીના ઢોકળા. ચોળા મેથીના ઢોકળા, અચ્છા, તેમાં કઈક નવી વિશેષતા શું છે? બેઝિકલી કાળી ચૌદસ હોય છે તો ચોળા હોય, પછી અડદની દાળ હોય, બધાનો યુઝ થાય જ છે. તો આપણે કઈ રીતના અલગ અલગ વે થી યુઝ કરી શકીએ, એક તો એ છે જી. અને સેકન્ડલી, મેથી બહુ જ હેલ્ધી છે. ગેસ્ટ્રિક પ્રોબ્લેમ જેને બહુ હોય વાયુને, તો એ મેથીથી દૂર થાય છે. સાંધાના દુખાવા હોય તો મેથી બહુ જ બેનિફિશિયલ છે. એટલે ચોળા મેથીનું કોમ્બિનેશન એ હેલ્ધી છે જી. અને કેટલી વાર લાગે છે અને બનાવતા? ઓલમોસ્ટ 20 મિનિટ્સની અંદર બધું થઈ જાય છે, 15-20 મિનિટ્સમાં જી. તો ચાલો સામગ્રી જોઈ લઈએ. ચોક્કસથી જોઈ લઈએ. મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ છે, તલ, ફ્રૂટ સોલ્ટ, સોલ્ટ, હિંગ, લીલા મરચાં, આ રહી છે તેલ વઘાર માટે. આ મેથીનો એક બોલ લીધો છે અને ચોળાનો એક બોલ. ઓકે, રાઈટ. તો હવે આપણે આ ચોળાને લીધા જી, અને હવે એને અંદર ક્રશ કરવા. એક બાઉલમાં આપણે કેટલા ચોળા લીધા છે? એક કટોરી ચોળા લીધા છે. ઓકે, અને આ પલાળીને જ રાખ્યા હતા તમે? હા, 4-5 કલાક પલાળીને જી મૂક્યા છે. થોડુંક પાણી એડ કરેલું છે એની અંદર. ઠીક છે, એની સાથે જ આપણે આ લઈ લઈએ જી. ઓકે, હવે આપણે ચોળાને ક્રશ કરવાના છે. હા જી, હવે એને આપણે ક્રશ કરી લઈશું. ઓકે, ઓલમોસ્ટ આખું ક્રશ કરી લેવાનું છે કે પછી આપણે એને અધકચરું ક્રશ કરવાનું છે? અધકચરું કરીશું તો બી સારું લાગશે. ઓકે, આ ક્રશ થઈ ગયું છે. હવે આપણે એને એમાં કાઢી લઈએ જી. આપણે હવે ઇન્ડક્શન સ્ટાર્ટ કરી દઈએ જી, અને એમાં થોડું પાણી એડ કરી દઈએ. ઠીક છે, જે આપણે કાટલો મૂક્યો છે એ આખો ભરાઈ જાય ત્યાં સુધી પાણી એડ કરવાનું છે? હા, આખો નહીં, થોડો નહીં તો પાણી ઉપર આવશે અને જી આની અંદર થઈ જશે, એટલે થોડું પાણી લેવાનું છે. ઓકે, અને એને થોડું ગ્રીસ કરી દઈએ આપણે. ઠીક છે, ચોળા જે છે હેલ્થ માટે પણ ઘણા સારા હોય છે. વિન્ટરમાં યુઝ્યુઅલી ચોળા વધારે ખાવાનું હોય. ઓકે, એટલે ચોળાનું ખીચું લોકો ખાતા હોય છે, ચોળાના ઢોકળા હોય. સાચી વાત. પછી આપણે દાળ અલગ અલગ બનાવીએ, એમાં દાળના પર્પઝથી એ લઈએ છીએ. આ રીતના ગ્રીસ કરી દીધું. ઓકે, અને એને સાઈડમાં મૂકી દો. એકદમ થોડુંક જ તમે આમાં તેલ યુઝ કર્યું છે. હા જી, હવે આપણે આનું આ બેટર જે તૈયાર થયું છે એનો મસાલો કરી દઈએ. સ્વાદ અનુસાર થોડું નાખીએ જી. એમાં થોડી મરચાંની પેસ્ટ, હાફ ટીસ્પૂન જેટલી મરચાંની પેસ્ટ. ઓકે, હાફ ટીસ્પૂન જેટલી આદુની પેસ્ટ આપણે લઈશું, રાઈટ. અને આ બેટર થોડું હલાવી દઈશું. ઓકે, બધું એમાં મિક્સ કરીને આપણે ટેક્સચર્સ રેડી કરીએ છીએ. હવે આ થઈ ગયું એટલે એમાં હવે આ મેથીની જે આપણે ભાજી છે, ઓકે, એ અંદર એડ કરીશું જી. મેથી આંખો માટે ઘણી સારી હોય છે, રાઈટ.
મેથી ઇવન ડાયજેશન બી સ્ટ્રોંગ કરે છે. જી, કોઈને વાયુના ને એના પ્રોબ્લેમ્સ હોય એ દૂર થાય છે મેથીથી. ઓકે. પ્લસ જેને સાંધાના દુખાવા હોય તો એના માટે તો મેથી વરદાન છે. ઓ, એટલે બને એટલી ગ્રીન છે, પછી રેગ્યુલર આપણી મેથી છે એ ખાય તો ગમે તેવા સાંધાના દુખાવા હોય એ વગર દવાએ મટી શકે છે. અને આની અંદર હવે આપણે એક સ્પૂન ફ્રૂટ સોલ્ટ જે કાઢ્યું છે એ અંદર એડ કરી દઈએ. પણ એક જ ચમચી જેટલું એડ કરવાનું છે, એક સ્પૂન જેટલું. આપણે ઢોકળા બનાવી રહ્યા છે એટલે એમાં આપણે સોલ્ટ અને સોડા બંને પ્રમાણસર લેવું પડે કે પછી વધારે લેવું પડે? સોલ્ટ એઝ પર યોર ટેસ્ટ. સોડા જે છે ઢોકળા એ ફૂલે છે. ઓકે, એટલે એ વધારે પણ ન થઈ જવું જોઈએ એ પણ આપણે ધ્યાન રાખવું પડે ને. હા જી, રાઈટ. આપણું બેટર તૈયાર થઈ ગયું છે. ઓકે, જો સરસ આ સોડા ફૂડ સોલ્ટ એડ કર્યો એટલે એ ફૂલી પણ ગયું છે. ઓકે, રેડી. ઠીક છે, અને હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. જી, અને આપણે ડાયરેક્ટલી હલાઈને જ આખી ડીશમાં પાથરવાનું છે. બસ હવે આ પાણી નીચે ગરમ થઈ ગયું છે. ઓકે, અને આપણે હવે એની ઉપર લીડ ઢાંકી દઈએ. 4 to 5 મિનિટ્સની અંદર આ રેડી થઈ જશે. ઓકે, ભૂમિકાબેન, આમ જે ઢોકળા હોય છે ને લોકો સિમ્પલી વેમાં ખાતા હોય છે, પણ આવી રીતે કંઈક અલગ કરીને નવીનતા એ તમે બહુ જ સરસ દર્શક મિત્રોને આપી કે મેથી જો આપણે મેથીના ઢીબરા ખાતા હોય કે પછી મેથીની ગોટા ખાતા હોય એ રીતે આપણે મેથીનો, પણ ઢોકળામાં મેથી એ ફર્સ્ટ ટાઈમ જોયું. બેઝિકલી આ પણ એક રસાયુક્ત શાક કહેવાય. જી, એટલે રેસા જેટલા આપણે ખાઈએ છીએ એટલું જ એ આપણને બેનિફિશિયલ. સાચી વાત છે. સો અગેન, અલગ અલગ ટાઈપથી આપણે રેસા કેટલા બોડીમાં લઈ શકીએ. ઠીક છે, એ રીતનું આખું આ બનાવીએ છીએ. કેમ કે મેથી છે ને કડવી હોય અને એ જો લંચ બોક્સમાં હોય તો આપણે બિલકુલ નથી ખાતા હોતા. એમ કે ના, મેથી નથી ખાવી, એવોઈડ કરીએ છીએ ગમે એટલું. પણ એ વસ્તુ બધાને ખબર છે કે મેથી આપણી હેલ્થ માટે ઘણી સારી છે. તો આવી રીતે કંઈક ઢોકળા સાથે હોય ને તો ખવાઈ પણ જાય છે. બેઝિકલી હા, આમાં છે ને કડવાશની છુપાઈ જાય છે એટલે તમને ટેસ્ટ બીજો સારો લાગે છે. સાચી વાત છે, એટલે બેનું મિક્સચર બ્લેન્ડ થાય છે ચોળા અને મેથી. જી, અમે જે લસણ ખાતા હોય તે લસણ પણ એડ કરી શકીએ તો એનો પણ એક ટેસ્ટ આવશે. જી, એટલે ફ્લેવર જે યુઝ કરી શકતા હોય તો. બબલ્સ આવી ગયા છે ને, ઓલમોસ્ટ થવા જેવું આવી રહ્યું છે. સરસ કલર દેખાઈ રહ્યો છે, ગ્રીન એન્ડ ગ્રીન. નોર્મલી કાળી ચૌદસના દિવસે લોકો ખાલી બસ દાળ વડા છે, દહીં વડા છે, એ જ વસ્તુ. બટ આ એક નવી આઈટમ એવી છે ને કે જે હેલ્થ માટે પણ આપણે સારી ગણાવી શકાય અને ખાઈ પણ શકીએ. જે તેલનું જે પ્રમાણ વધારે પડતું બધાના ઘરે હોય ને એ આમાં આપણે એવોઇડ કરી શકીએ. ચોક્કસ ચોક્કસ. તો ચાલો જોઈ લઈએ ઢોકળા રેડી થયા કે નહીં. ચોક્કસ જોઈ લઈએ. વાવ, રેડી થઈ ગયા છે ઢોકળા. ઓકે, આ થઈ ગયા છે. જી, હવે આપણે એને લઈને કટ કરી લઈશું. ઓકે, હવે એને આપણે પીસીસ કરી દઈશું. જી, ઢોકળા એકદમ ફૂલેલા હોય ને તો જ એને ખાવાની ઘણી મજા આવે. અને આપણે જે આપણે ફ્રૂટ સોલ્ટ એડ કર્યું તો એના પરથી જ આ ઢોકળા એકદમ સરસ રીતે ફૂલી શકે છે. સરસ પીસીસ પણ તમે કટ કરી દીધા. હવે આપણે રેડી થઈ ગયું છે. જી, હવે આ બાજુ આપણે વઘાર મૂકી દઈએ. ઓકે જી, જેમ આપણે નોર્મલી ઢોકળાનો વઘાર કરતા હોઈએ છીએ એવી જ રીતે જ કરવાનો છે. હા, ઓકે. પણ આપણે જે નોર્મલી કરતા હોઈએ છીએ એમાં થોડુંક તેલ આપણે વધારે પ્રમાણમાં લેતા હોઈએ છીએ કે દરેક ઢોકળામાં તેલનો ટેસ્ટ આવે. પણ આપણે જો હેલ્ધી બનાવતા હોઈએ તો
એ વસ્તુ આપણે એવોઇડ કરી શકીએ કે થોડાક ઓછા તેલમાં આપણે સારી રીતે એનો વઘાર કરી શકીએ. સાચી વાત છે. બેઝિકલી આપણને એવું લાગે છે કે તેલ વધારે એડ કરીશું તો વધારે ટેસ્ટ આવશે, પણ એમાં એવું નથી હોતું. જે ટેસ્ટ હોય છે એ મસાલાનો ટેસ્ટ હોય છે. ઓકે, આપણે આ 3 ચમચી તેલ લીધું. ઓકે, દરેક પીસીસ પણ એના છૂટા પડી ગયા છે અને એમાં એકદમ જાડી ટાઈપ પણ બની ગયું છે જે આપણા ખમણમાં હોય છે. રાઈ નાખીશું. રાઈ નાખીશું. રાઈસ પાકલ થાય એટલે પછી આપણે એમાં તલ એડ કરીશું. ઓકે, તમે રોજે રોજ આવા એક્સપેરિમેન્ટ કરતા હો છો ભૂમિકાબેન, કે ઓછા તેલમાં અને એકદમ સારી ટેસ્ટી વસ્તુ. હા, આ ક્રેકલિંગ અવાજ આવ્યો છે. હવે તલ એડ કરીએ. ઓકે, એમાં આપણે લીલા મરચાં નાખીએ છીએ. ઓકે, આપણે આમાં મરચાંની પેસ્ટ પણ એડ કરી હતી અને લીલા મરચાં પણ આપણે વઘાર માટે લીધા છે. અમે આપણે લાલ મરચાં પણ લઈ શકીએ છીએ. જી, રાઈટ. ઓકે, હિંગ થોડી નાખીશું. જી, એ પણ એ ચપટી જેટલી હિંગ લીધી છે. અને હવે આ ધીમા કર. ઓકે, આમાં તમે હળદર કે એડ કરવું હોય તો કરી શકો છો કલર પકડાવવા માટે. હા જી, પણ મારે આ જ ટેક્સચર રાખવું છે એટલે મેં એકદમ ઓછા તેલમાં પણ મસ્ત વઘાર કરીને તમે ઢોકળા રેડી કરી દીધા. રાઈટ, તો હવે એને આપણે બંધ કરી દઈશું. જી, અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. જી, આપણે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકીએ છીએ. ઓકે, અને સોસ સાથે પણ લઈ શકીએ. જી, અને જે ચાના રસિયા હોય લોકોને ચા સાથે પણ લઈ શકે, ખૂબ જ મજા આવે છે. જી, અને આ બાને મેથી ખવાય પણ જાય અને ખબર પણ ન પડે. સાચી વાત છે, મેથી પાક ખાઈએ એના કરતાં તમને આ વધારે મજા આવશે. સાચી વાત છે. તો આપણી આ રેસીપી તૈયાર છે. થેન્ક યુ ભૂમિકાભાઈ. એકદમ ગરમા ગરમ ચોળા મેથીના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે અને આની રીતે તમને ચોક્કસથી લખાવું છું, પણ એક શોર્ટ બ્રેક બાદ.